जूनागढ़ मार्केटिंग यार्डमां खेडूतोने ओपन मार्केटमां सारा भाव मळी रह्या छे। टेकाना भाव करता खेडूतो ओपन मार्केटमां पोताना पाकने वेचवानुं पसंद करी रह्या छे। जूनागढ़ मार्केटिंग यार्डमां आजे सवारना समये ज 10,000 क्विंटलथी वधुनी सोयाबीननी आवक नोंधाई हती। आ साथे आजे घऊंना भावमां पण सारो एवो वधारो खेडूतोने जोवा मळ्यो हतो। आजे जूनागढ़ मार्केटिंग यार्डमां लोकवन घऊंना 430 क्विंटल आवक सामे एक मणनो ऊंचो भाव 601, एक मणनो नीचो भाव 500 अने सामान्य भाव 550 नोंधायो हतो। ज्यारे टुकड़ा घऊंनी 100 क्विंटल आवक सामे एक मणनो ऊंचो भाव 595, एक मणनो नीचो भाव 510 अने एक मणनो सामान्य भाव 560 रुपया नोंधायो हतो। आ साथे सौथी ऊंचो भाव खेडूतोने मગફળીમાં પણ હાલ મળી રહ્યો છે, જ્યારે 340 ક્વિન્ટલ મગફળીની આવક સામે 1926 રૂપિયા એક મણનો ભાવ મળી રહ્યો છે। ત્યારે આ સાથે તલના ભાવમાં પણ ખેડૂતોને સારો એવો ફાયદો મળી રહ્યો છે। 115 ક્વિન્ટલ તલની આવક સામે 3,362 રૂપિયા ઊંચો ભાવ એક મણનો ખેડૂતોને મળ્યો હતો। સૌથી વધુ સોયાબીનની આવક સામે ખેડૂતોને સોયાબીનનો સારો એવો ભાવ પણ મળી રહ્યો છે। 968 રૂપિયા એક મણ સોયાબીનના ભાવ ખેડૂતોને આજે મળ્યો હતો। 10,350 ક્વિન્ટલ સોયાબીનની આવક સામે એક મણનો ઊંચો ભાવ 968 રૂપિયા, એક મણનો નીચો ભાવ 850 રૂપિયા અને સામાન્ય ભાવ 935 રૂપિયા આજે નોંધાયો હતો। ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં સોયાબીનની આવકે તમામ રેકોર્ડ અગાઉના તોડી નાખ્યા છે, જેમાં 36,000 કટ્ટા સોયાબીનની આવક નોંધાઈ હતી। ત્યારે રવિવારના દિવસે જણસીની આવકનો વધુ એક રેકોર્ડ તૂટી ગયો હતો। 58,602 કટ્ટાની આવક થઈ હતી, એટલે કે 1.46 લાખ મણ સોયાબીનની આવક નજીવી માત્ર 9 કલાકની અંદર થઈ હતી। ત્યારે ખેડૂતોની તમામ જણસીને વ્યવસ્થિત રીતે માર્કેટિંગ યાર્ડમાં ઉતારવામાં પણ આવી હતી। ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં માર્કેટિંગ યાર્ડમાં આવક ખુલતી વખતે ખેડૂતોને લાઇનબદ્ધ રીતે પ્રવેશ થાય અને કોઈ પણ ખેડૂતોને અન્યાય ન થાય તે માટે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ટોકન સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે, જેથી ખેડૂતોને આગળના દિવસે રાત્રે જ કતાર ચાલુ થઈ જાય અને રાત્રિના સમયથી જ ખેડૂતોને ટોકન આપવામાં આવે છે। એટલે ટોકન મુજબ ખેડૂતોને વાહનમાં લાઇનબદ્ધ રીતે પ્રવેશ આપવામાં આવે છે અને ત્યારબાદ તે ખેડૂતોને સમયનો પણ બચાવ થઈ રહ્યો છે। ત્યારે આ રીતે હાલમાં માર્કેટિંગ યાર્ડમાં ખૂબ સારી એવી આવકની સાથે ખેડૂતોને સારો ભાવ મળતા ખેડૂતો પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે। આશિષ પરમાર, ન્યૂઝ 18, જૂનાગઢ।